नमस्कार, आप જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત ગણેશપુરા પ્રાથમિક શાળા સિદ્ધપુર જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ ક્રમાંકે ઝળક્યા જીસીઆઈ આરટી ગાંધીનગર સંચાલિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણના ઉપક્રમે સેઠ સીબી વિદ્યાલય અને ઈલા પટેલ અને ઉમા શાળા બાલીસણા તાલુકો પાટણ ખાતે પાટણ જિલ્લા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયો, જેમાં ગણેશપુરા પ્રાથમિક શાળા સિદ્ધપુરનો વિભાગ 2 પર્યાવરણ માટે જીવનશૈલી માકૃતિ પ્લાસ્ટિક મુક્ત વનસ્પતિ ઉછેર કેન્દ્ર નર્સરીમાં પ્રથમ ક્રમાંક આવતા હવે ઝોન કક્ષાએ અમદાવાદ મુકામે ભાગ લેવા જશે. સ્પર્ધામાં ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિક પટેલ નેશવી, રવારી કાવ્ય અને માર્ગદર્શક શિક્ષક કપિલ બી શુક્લ અને સુરેન્દ્રભાઈ પ્રજાપતિનું કાર્યક્રમમાં ઉપસ્થિત ગણિત વિજ્ઞાન માર્ગદર્શક ના જિલ્લા કન્વીનર ડોક્ટર શ્રીમતી કિરણબેન મોદી અને ડાયટ લેક્ચરર ડોક્ટર શ્રી મહેશભાઈ સોલંકી સાહેબના વરદહસ્તે સન્માનપત્ર, ટ્રોફી અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તબક્કે કાર્યક્રમના શુભારંભમાં પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી માનની અશોકભાઈ ચૌધરી સાહેબ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના આચાર્ય બહેન ડોક્ટર શ્રીમતી પિંકીબેન રાવલ સિદ્ધપુર તાલુકાના લાયઝન, ડોક્ટર શ્રી દશરથભાઈ ઓઝા, ડોક્ટર શ્રીમતી ઝંખનાબેન ભટ્ટી, ડોક્ટર પિનલબેન ગોરડિયા શાળાના ટ્રસ્ટીગણ તથા અન્ય ડાયટ પરિવારના સદસ્યો પણ ખાસ ઉપસ્થિતિ દાખવી હતી. ગણેશપુરા પ્રાથમિક શાળાથી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આપવા બદલ ગણેશપુરા ગામ શાળા SMC અને ગણેશપુરા પ્રાથમિક શાળા ગૌરવની લાગણી અનુભવે છે. માતૃવંદના ઉત્સવ 2023 સુપ્રસિદ્ધ ગાયિકા અભિધા પટેલના સુરમાં રંગઈ સિદ્ધપુરની જનતા. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતું હોય છે, જે અન્વયે સિદ્ધપુરની ગોવર્ધન પાર્ક સોસાયટી મુકામે માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 દિવસીય કાર્યક્રમમાં પ્રથમ દિવસે ગાયક કલાકાર શ્રી રાજભા ગઢવી અને દ્વિતીય દિવસે સુપ્રસિદ્ધ ગાયિકા શ્રી અભિધા પટેલે સિદ્ધપુરની જનતાનું મન મોહી લીધું હતું. આ સાથે જ માતૃવંદના કાર્યક્રમમાં પાટણના પ્રખ્યાત ગાયિકા શ્રી આસના બેન પાલકર પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સિદ્ધપુરની જાહેર જનતા જોડાઈ હતી. આજે સમગ્ર જગ્યાએ મહિલાઓનું અમૂલ્ય યોગદાન જોવા મળી રહ્યું છે. વિવિધ ક્ષેત્રનું નારી શક્તિ આજે ખૂબ જ આગળ જોવા મળી રહી છે, જે અંતર્ગત આજે સિદ્ધપુર ખાતે યોજાયેલા 2 દિવસીય માતૃવંદના કાર્યક્રમમાં નારી શક્તિને મહત્વ આપવામાં આવ્યું હતું. સ્ટેજ ઉપર નારી શક્તિને વિવિધ મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે સિદ્ધપુરમાં માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આજના યુવાનોને ભારતીય સંસ્કૃતિ અને લોકકલાઓથી વાકેફ કરવાનો છે. સિદ્ધપુરમાં ભગવાન રામજીની નગરી અયોધ્યાથી પધરાયેલ પવિત્ર અક્ષત કળશ યાત્રા નીકળી આજે. પવિત્ર સિદ્ધપુર નગરની પવિત્ર ધરતી પર અયોધ્યાથી પધારેલ અક્ષત કળશ પદયાત્રા નગરના જડિયાવીર વિસ્તારમાં આવેલા શ્રી રંગીલા હનુમાનજીના મંદિરથી કળશની પૂજા આરતી કરી ગામધણી શ્રી ગોવિંદ રાયજી માધવરાયજીના મંદિર સુધી યોજવામાં આવી હતી, જેમાં હિન્દુ શ્રદ્ધાળુઓ, ભાઈઓ, બહેનો, વડીલો અને બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. આ પદયાત્રાનું આયોજન શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સમિતિ સિદ્ધપુર નગર દ્વારા કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં હિન્દુ અગ્રણીઓ અને વિવિધ રાજકીય સંસ્થાઓના પદાધિકારીઓ, જેમ કે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી અનિતાબેન પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી સોનલબેન ઠાકર, RSSના શ્રી રમેશભાઈ જોશી, શ્રી અરવિંદભાઈ દવે, વિશ્વ હિન્દુ પરિષદના શ્રી રોહિતભાઈ પંચોલી, શ્રી મનુભાઈ પટેલ, શ્રી રોહિતભાઈ શુક્લ, શ્રી મૌલિક પંડ્યા, શ્રી હર્ષ ગુપ્તા, વરિષ્ઠ પત્રકાર શ્રી નિરંજનભાઈ ઠાકર, યુવા ભાજપ પ્રમુખ શ્રી મિહિરભાઈ ઉપાધ્યાય, ઉપપ્રમુખ શ્રી યશભાઈ ભટ્ટ, અશોકભાઈ મેવાડા, શ્રીમતી હેતલબેન પંચાલ, કારોબારી ચેરમેન શ્રી રશ્મિનભાઈ દવે, શ્રી ભરતભાઈ મોદી, શ્રી આનંદભાઈ ઠાકર, શ્રી મનીષભાઈ શેઠ, શ્રી શૈલેષભાઈ પંચોલી, શ્રી દશરથભાઈ પટેલ, શ્રી કાશીરામભાઈ પટેલ, કોર્પોરેટરશ્રીઓ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહીને યાત્રામાં જોડાયા હતા. પાટણના સાંસદ ભરતસિંહજી ડાભીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું કે રાજસ્થાન ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની કરાયેલી હત્યાના સમગ્ર ભારતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ગોગામેડીના અવસાન બદલ લોકો આઘાત અનુભવી રહ્યા છે, તો હાલમાં સમગ્ર ભારતભરના શોકનો માહોલ સર્જાયેલ છે. આ દુઃખદ અવસાનના સમાચાર જાણીને હું પોતે પણ ઘણી દુઃખની લાગણી અનુભવું છું. તો સ્વ સુખદેવ સિંહ ગોગામેડીથી ની થયેલ હત્યાના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં એક દિવસ સરકારી રજા જાહેર કરી સરકાર દ્વારા સૌને સાથે રાખીને શ્રદ્ધાંજલિ અર્પિત કરે તેવી પાટણના સાંસદ દ્વારા લાગણી સંગત ભલામણ કરતો પત્ર મુખ્યમંત્રીને પાઠવ્યો હતો.
गुजरात सरकार ना विज्ञान अने प्रौद्योगिक विभाग ना नीजा हेठळ कार्यरत गुजकोस्ट द्वारा स्थापित पाटण ना रीजनल साइंस सेंटर खाते नोबेल प्राइज दिन नी भव्य उजवणी अने रसायण विज्ञान पर वर्कशॉप साथे गुजकोस्ट आयोजित स्पेशियल आउटरीच प्रोग्राम नु लाइव प्रसारण करवामां आव्युं हतुं, जेमां 450 थी वधु विद्यार्थी शिक्षकों ने जाहिर जनताए भाग लीधो हतो। कार्यक्रम की शुरुआत साइंस सेंटर प्रोजेक्ट डायरेक्टर डॉक्टर सुमित शास्त्री लोकप्रिय चर्चा थी करवामां आवी हती, जेमने नोबेल प्राइज विषय जणाव्युं कि आ दिन ए आल्फ्रेड नोबेल की पुण्यतिथि की याद में मनावामां आवे छे। आ दिन नोबेल पारितोषिक विजेता ने आपवामां आवे छे, त्यारबाद डॉक्यूमेंटरी शो और साइंटिफिक शो नु आयोजन करवामां आव्युं हतुं। त्यारबाद निष्णात गाइड द्वारा इंटरेक्टिव मॉडल मध्यम थी रसायण विज्ञान तेनी लैब में वपराता साधनों ने रसायण विज्ञान ना नोबेल प्राइज विजेता विषे निदर्शन करवामां आव्युं हतुं। संशोधन नवीनता महत्व विषे जाण्या पछी तमाम विद्यार्थीओ प्रेरित थया, जेना परिणामे विश्वनो सौथी मोटो पुरस्कार एटले के नोबेल पुरस्कार मळे छे। समग्र गुजरात राज्यनी अंदर शियाळानी ऋतु दरमियान विविध विस्तारोमां मोटा भागनी संस्थाओ तेमज सेवाकीय प्रवृत्तिओ साथे जोडायेला लोको द्वारा श्वानो माटे घीना लाडू बनावी शेरी मोहल्लामां फरता श्वानोने परिपीरसवामां आवता होय छे, त्यारे पाटण अने चाणस्मा शहेरनी अंदर पण शियाळानी ऋतु शरू थतानी साथे ज विविध लोको द्वारा घीमांथी बनावेला लाडू अने शीरानुं वितरण करवामां आवी रह्युं छे। हाथ से हाथ जोड़ो कांग्रेस समितिना स्टेट कन्वीनर श्री इंद्रनील भाई राजगुरु, पूर्व एमएलए प्रदेश कांग्रेस कन्वीनर भेमा भाई चौधरी, को कन्वीनर अर्जुन भाई राठवा, प्रदेश नेता डॉक्टर कल्याण सिंह चंपावत, स्टेट सेक्रेटरी संकल भाई निहल भाई दवे, प्रदेश वाइस कन्वीनर भरत भाई करेन, जिला कन्वीनर लोरामजी राजकोट, जिला एबीसी सेल प्रमुख मेलाजी भाई ठाकुर, जिला वाइस कन्वीनर रफीक भाई पठाण, तालुका कन्वीनर वीरजी भाई पटेल, तालुका महामंत्री जसुभाई चौधरी तथा तालुका पदाधिकारी कार्यकर्ताओ मोटी संख्या में हाजर रहा था। वड़गाम हाथ से हाथ जोड़ो कांग्रेस ने मजबूत करवा माटे संगठन विषय कार्यकर्ताओं मार्गदर्शन आपवामां आव्युं। सौ साथे मळी लोकशाही बचावा माटे हाथ से हाथ जोड़ो में जोड़ावा माटे आह्वान करवामां आव्युं।